શબ્દોમાં છે ને એને આપણે ઢાળી ન શકીએ કે કઈ રીતે આ અરોમા હું તમને એક્સપ્લેન ન કરી શકું, પણ હકીકતની વાત છે કે આ જે ચા છે ને એ ખાલી ચા નથી, અમૃત છે. અમૃત છે. તમે 10 જણા આવશો ને તો એમાંથી 2 જણાના પૈસા નહીં લે. નિખિલભાઈ ફાઈનલ ને તમારો વિડીયો જોઈને આવશે તો એમનામ 2 જણાના નહીં એમનામ ફ્રી. વાહ, તમારો વિડીયો જોઈને કોઈ પણ કસ્ટમર ચા પીવા આવશે તો કોઈ પણ પૈસા નહીં લો, ફ્રી. શું વાત છે. તો મિત્રો હવે તો તમારે બને જ છો અહીંયા ગાડી છે. મિત્રો ફરી તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યા છે. હવે આ ટાઈપનો જે વિડીયો છે ને એ ભાગ્યે જ કોઈએ યુટ્યુબ ઉપર શેર કરેલો છે. એનું આ એક જગ્યાનું એક્ઝેક્ટ લોકેશન છે ને એ આપણને કિશનભાઈ જણાવશે. કિશનભાઈ, તો હેલો ફ્રેન્ડ્સ, ચેતન ફૂડ ઉપર ટૂર ઉપર આ બધાનું સ્વાગત છે. મારા મિત્ર છે, એની ચેનલ છે. તો તમે જોઈ શકો છો સુરેશભાઈ ચાવાળા ગાર્ડન રેસ્ટોરન્ટ. તમે એકવાર જોઈ શકો છો આ રીતના મારા ફ્રેન્ડને ચાની કેબિન છે, હોટલ છે. અહીંયા જગ્યા પણ ઘણી બધી છે, ઘણા બધા ફેમિલી સાથે અહીંયા ચા પીવા પણ આવે છે. આ સુરેશભાઈ ચાવાળા જે છે એ 40-45 વર્ષ પહેલાં શરૂઆત કરેલી છે નાની એવી કેબિનથી. અત્યારે બહુ સારી હોટલ છે અને ચા એટલી ફેમસ છે ફ્રેન્ડ્સ કે પોરબંદરથી માણસો અહીં ખાલી ચા પીવા આવે છે. તમે ટેસ્ટ કરશો ને ચાનો તો તમને ખ્યાલ આવશે. તો આ એડ્રેસ દઉં તો પોરબંદરથી રાજકોટ હાઈવે ઉપર આપણે ચોઉટા ચેકપોસ્ટની પહેલાં આવી જઈએ છીએ આ હોટલ સુરેશભાઈ ચાવાળા. જો કે અહીંના પબ્લિકને કોઈને ઇન્ટ્રો દેવાની જરૂર નથી, પણ આ ચા એટલી ફેમસ છે કે માણસો બહુ 100 કિલોમીટરથી અહીંયા પીવા આવે છે ખાલી ચા. તો તમે વિચારી શકો છો ચા કેવી હોય. હું ચેતનભાઈને અહીંયા પર્સનલી લઈ આવ્યો છું કે તમે આનું શૂટ કરીને યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરો. મિત્રો વિચાર કરો, 100-100 કિલોમીટર દૂર સ્પેશિયલ ચા પીવા આવતા હોય તો એ ચાનો ટેસ્ટ કેવો હશે. અને તમને એ બી જણાવી દઉં કે આ ચાની આખી મેકિંગ પ્રોસેસ છે ને એ આપણને અહીંયાના જે ઓનર છે ને એ આખી મેકિંગ પ્રોસેસ બતાવવાના છે. તો વિડીયો સ્કીપ ન કરતા પૂરેપૂરી માહિતી, આ ચાની પૂરેપૂરી માહિતી આપણને આ વિડીયોમાં મળવાની છે. તો ચાલો જઈએ અને જોઈએ કે અહીંયાની જે ચા છે ને એ કઈ રીતે બને છે ને એમનો ટેસ્ટ કેવો છે. ચાલો શરૂ કરીએ. મિત્રો મારું નામ નિખિલ છે. સુરેશભાઈ ચાવાળાના ચાવાળા દુકાન છે એનો ઓનર છું, બરાબર. હવે હું તમને આખી ચા અમે કેવી રીતના બનાવીએ એની પ્રોસેસ તમને બતાડું. ઓકે ચાલો. આ દૂધ કયું છે નિખિલભાઈ? માહીનું. માહીનું કયું? આ એમાં ટી સ્પેશિયલ આવે એ છે કે? ટી સ્પેશિયલ આવે. ઓકે. આમાં આપણે કેટલી કોથળી દૂધ નાખ્યું છે? 3 લિટર નાખ્યું છે. 3 લિટર દૂધ નાખ્યું છે. અચ્છા. પાણી આપણે છે ને નથી નાખતા, નેચરલ દૂધની જ બનાવવાનું. ખાલી દૂધની જ? ખાલી દૂધની, પાણી જરાય નહીં. આખા દૂધની ચા? આખા દૂધની ચા. હું વાત છે. હવે મૂકી દીધી છે ચા. ઓકે. આમાં બીજું કંઈ અત્યારે નાખ્યું કે ના? હવે બસ થોડુંક મેં કીધું ગરમ થઈ ગઈ ને, ચાલુ કર્યો હે. હાલો હવે ભૂકી નાખું. આ ભૂકી કઈ છે? આ ભૂકી તુલસીની ભૂકી છે અને અમે વર્ષોથી આ જ ભૂકી વાપરીએ છીએ. ઓકે. અને ભૂકી એકદમ મસ્ત આવે અને ભૂકીની જ ખૂબી છે. અચ્છા. ભૂકી જેને લેવી હોય એ અહીંથી મળી જાય. મિત્રો આ છે ને કોઈ આપણને ના જણાવે કે ભૂકી મકાઈ છે ને એ બધું, પણ આપણા મિત્ર છે એટલા માટે આપણને જણાવે છે. અને ખાંડ અમે વાપરીએ, ખાંડમાં અમે છે ને શેકરીને નથી નાખતા, પ્યોર ખાંડની ચા બનાવીએ. ઓકે. ઘણા બીજા બધા ખાંડમાં શેકરી નાખતા હોય, ઘણું બધું નાખતા હોય, મિક્સ કરતા હોય, અમે નેચરલ ખાંડ. એમાં તમારું માપ જ સેટ કરેલું હોય છે ને? માપ જ સેટ કરેલું હોય. અચ્છા. આ થઈ. હવે આ ધીમે ધીમે. અને કેટલી ઘડી પકાવવાની આવે? અને અડધી થી પોણી કલાક. અડધી થી પોણી કલાક પાકે, કારણ કે પાકવા ઉપર જ મેઇન આધાર હોય છે. મેઇન આધાર હોય છે. કાચી ના હાલે, સમજી ગયા? આપણે
કેમ છો નિખિલભાઈ, ચા પાકી ગઈ આપણી? બસ જો હવે કમ્પ્લીટ ચા થઈ ગઈ છે, બસ જો અમને ગારવાની જ છે. અમે છેલ્લા 20 વર્ષથી આ ચા બનાવીએ છીએ. આ અમારે અહીંયા રોડ ઉપર 20 વર્ષ થયા. ઓકે. અહીંયા બધા ફેમિલીમાં પણ આવે, ફેમિલીમાં પણ આવે, ટ્રકવાળા આવે, બસવાળા આવે, બધા આવે, પણ એક જ હરખી ચા બનાવીએ. શરૂઆત કોણે કરી હતી નિખિલ? શરૂઆત પપ્પાએ. પપ્પાએ, અચ્છા. એને રોડ ઉપર જ શરૂઆત કરી? હમ, અહીંયા જ. આપણે રોજે કેટલા લીટર દૂધની ચા બનાવીએ? મારે રોજનું 30 લીટર દૂધ જોઈએ. 30 લીટર? 30 લીટર. અને મારે દુકાન સવારે 7 વાગેથી સાંજના 9 વાગ્યા સુધી, 9 વાગે અમે ક્લોઝ કરી દઈએ. અચ્છા, રાતના આપણે? નાઈટ નહીં. બસ મિત્રો, જો હવે ચા બની ગઈ છે, હવે બસ જો ગારીએ છે. હોટલની ચાની મોજ હો મિત્રો, હાઈવેની હોટલની ચાની મોજ હેને કિશનભાઈ. ખાવા પીવાના ટેસ્ટના રિવ્યુ તો ઘણા બધા લીધા છે ચેતનભાઈ, પણ આ એક એવી ચા છે, કહેવાય છે ને કે ગોલ્ડ હંમેશા મોંઘું જ હોય, તો આ ચાની પણ કિંમત છે. તો આ ચા પીવા માટે માણસો હુકામે દૂરથી આવે છે, એનું કારણ છે. કિશનભાઈ, રકાબી આટલી દૂર છે અને તોય ચાની જે અરોમા છે ને, હા, એ મનમોહિત થઈ જાય એવી અરોમા છે. તો આનું આ રીઝન હું છે ને એ પહેલાં તો જણાવું. અને ફ્રેન્ડ્સ, હું પોતે પર્સનલી, આ કોઈ ખાલી કહેવાની વાત નથી, પણ હું જ્યારે પણ મારા મિત્રની હોટલે આવું છું ને, તો ઓછામાં ઓછી 8-10 ચા બેઠો બેઠો અડધી કલાકમાં જ પી જાઉં છું, કેમકે આ ચાનો ટેસ્ટ જ એવો છે. આપણે છે ને નોર્મલ ચા પીધી હોય, ઘરે હરેક પ્રકારની ચા પીતા જ હોઈએ, પણ આની આટલે દૂરથી ચાની જે અરોમા આવે ને, એક નંબર શબ્દોમાં છે ને એને આપણે ઢાળી ન શકીએ કે કઈ રીતે આ અરોમા હું તમને એક્સપ્લેન ન કરી શકું. પણ હકીકતની વાત છે કે આ જે ચા છે ને એ ખાલી ચા નથી, અમૃત છે. અમૃત છે. તો મિત્રો, હવે હું છે ને આ ચા ઠરી જાય ને, ઠંડી થઈ જાય ને, એની પહેલાં ચા ફિનિશ કરી લઉં. ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે. આવું જ કંઈક નવું લઈને આવતો રહીશ. તો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે હું તમારા માટે કંઈક ને કંઈક નવું ગોતતો હોઉં છું. ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં. અને ફ્રેન્ડ્સ, ગમે ત્યારે કોઈ પણ આપણા સબસ્ક્રાઈબર છે, કોઈ પણ મિત્ર આજ વિડીયો જુએ છે, પોરબંદર સાઈડ જતા હોય ત્યારે ચોઉટા ચેકપોસ્ટથી આગળ પોરબંદર સાઈડ ડ્રાઈવર સાઈડમાં, સોરી, ખાલી સાઈડમાં હોટલ આવશે. નામ છે સુરેશભાઈ ચાવાળા.